મોડાસા શહેરના જાંબુવાના BSUP આવાસના મકાનમાં છત પડતા એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વૃદ્ધાના મોતના મામલે BSUPના રહીશો VMC ઓફિસ ખાતે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં રહીશો વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચી જઈ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 12 વર્ષ પહેલા શહેરના જાંબુવા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં BSUP આવાસો બનાવવામાં આવ્યા હતા, જે પૈકીના જાંબુવા એક મકાનના રૂમની છત પડતા પરિવારની એક વૃદ્ધા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેઓએ સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. જ્યારે BSUP મકાનમાં છત ધરાશાયી થતા વૃદ્ધાના મોતના મામલે BSUPના રહીશો વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં રહીશો VMC પહોંચી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોર્પોરેશન દ્વારા અગાઉ તમામને મકાન ખાલી કરવા નોટિસ આપી હતી. વૈકલ્પિક વ્યવસ્થા ન થતા સ્થાનિકો રોષે ભરાયા. આવાસ મકાનના રહીશો સાથે કોંગ્રેસ નેતાઓ પણ જોડાયા હતા. કોંગ્રેસના નેતાઓએ BSUPના રહીશો માટે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. કે ગરીબોની ઝૂંપડી તોડીને એમને સપનું બતાડવામાં આવે છે કે તમે મકાનના માલિક થઈ જશો. એવા મકાનના માલિક જે 10 વર્ષમાં પડી જાય એવા મકાનના માલિક. સાહેબ, મારું ને તમારું ઘર 10 વર્ષમાં નથી તૂટતું, પણ આટલા જેટલા આવાસો બનાવ્યા છે એ 10-15 વર્ષમાં ખડખડ થઈ જાય છે. કારણ કે મોટો નફો ગરીબો કોઈ જોવા આવે નહીં. મકાન તૈયાર થઈ જાય, લોકોને લાગે મકાન છે, પણ મકાનની અંદર શું છે કોઈને ખબર નથી. આજે તમે વિચાર કરો, એક બેન ઊભા હતા, ઉપરથી સ્લેબ પડ્યો, બાચારા મરી ગયા. લાઈટ કાપવા ગયા તો બોલે આઘાત લાગ્યો ને હાર્ટ એટેક આવીને મરી ગયો. તમે વિચાર કરો કે એક તો મકાન ખરાબ આપવાનું, લોકો મરી જાય એવા મકાન આપવાના, વૈકલ્પિક ખાલી કરાવતી વખતે વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપવાની, કોન્ટ્રાક્ટરને છાવરવાનું, એના ઉપર બ્લેકલિસ્ટ થવું જોઈએ. એ અધિકારીઓ જેને મોનિટરિંગ કરી એમને જેલ ભેગા કરવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. ગરીબોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી લડત બી આપશે. એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરતા જ રહીશું. કારણ કે ગરીબો જોડે મજાક થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી માન્ય સન્માનીય આદરણીય પ્રધાનમંત્રી મોટી મોટી વાતો કરે છે કે અમે આટલા ઘર બનાવીને આટલે રહેવા દીધા. બધાને મરવા માટે ઘર બનાવ્યા છે, શું કરે તમારા અધિકારો? શું કરે છે આ લોકો જે ગરીબોના જ ઘર તૂટતા હોય? ત્યારે આપના માધ્યમથી પ્રધાનમંત્રીને બે કહેવા માગું છું કે આપ ત્યાં બેસીને આ અધિકારીઓનું મોનિટરિંગ કરો, જે લોકોએ આવા ઘર બનાવ્યા છે અને જેના લીધે લોકો મરી જાય છે, તાત્કાલિક એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો, રહેવા માટે ઘર આપો, જે કોન્ટ્રાક્ટરે બનાવ્યા એની પાસેથી ભાડું અપાવો અને જીવન નિર્વાહ કરી શકે એવી વ્યવસ્થા કરો. એ માંગ સાથે કોંગ્રેસ પાર્ટી માંગ નહીં સ્વીકારે તો કોંગ્રેસ આગળ કરી દે જશે. જ્યાં સુધી એમને ન્યાય મળે નહીં ત્યાં સુધી લડત આપવા માટે અમે આગળ નીકળ્યા છીએ. જો આવતા મહિને બાર છે.